જય શ્રીરામ મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ ઋષિકેશમાં તો મિત્રો આજે આપણે ઋષિકેશની બજાર જોવાના છીએ ઋષિકેશમાં શું શું જોવાનું છે તે બધી વસ્તુ આપણે જાણવાના છીએ તો વિડીયોમાં ઠેકલેગી બના રહેજો મિત્રો તો મિત્રો આગળ તમે જે જોયું તે હતું ઋષિકેશનો રામ ઝુલાનો મેઇન એન્ડ્રેસ અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે રામ ઝુલાની ઉપર તો તમે જોઈ શકો છો આવડો આ છે રામ ઝુલા જે આવેલો છે ઋષિકેશમાં મિત્રો મિત્રો ઋષિકેશમાં ત્રણ ઝુલા આવેલા છે રામ ઝુલા લક્ષ્મણ ઝુલા અને સીતા ઝુલા એમાંથી લક્ષ્મણ ઝુલા અત્યારે બંધ છે કેમ કે મરામતનું કામકાજ ચાલુ છે તે હિસાબથી અત્યારે રામ ઝુલા અને સીતા ઝુલા બે જ ઝુલા ચાલુ હોય છે મિત્રો અને મિત્રો ઝુલાની બહાર નીકળતા જ આવી સારી એવી માર્કેટ આવે છે તો તમે જોઈ લ્યો માર્કેટ છે અને આ બધી વસ્તુ તમને મળતી હોય છે અને મિત્રો તમને ભૂખ લાગી હોય તો તમારે નાસ્તો કરવો હોય કે જમવું હોય તો તમે ચોક્કસ એકવાળા ચોટીવાલાની જગ્યાએ ટેસ્ટ કરવા માટે આવજો બહુ સારો એવો નાસ્તો મળે છે અમારા આગળ તો ટાઈમ હતો નહીં કેમકે કટોકટીના ટાઈમમાં અમે પહોંચ્યા હતા જેથી કરીને અમે આ જગ્યાએ નાસ્તો ના કરી શકીએ તો મિત્રો તમે ગમે ત્યારે ઋષિકેશ આવો તો એકથી બે દિવસનો ટાઈમ લઈને આવજો કેમકે અહીંયા ઘણી બધી વસ્તુ જોવાલાયક છે ઘણી બધી વસ્તુ ફરવાલાયક છે એટલે તમારા આગળ જેટલો ટાઈમ હશે તેટલો ટાઈમ તમને અહીંયા ઓછો પડશે કેમકે અહીંયા ધાર્મિક ને પૌરાણિક ને એવી ઘણી બધી વસ્તુઓ અહીંયા હોય છે જે આપણે જોવામાં આપણો ટાઈમ જાજો વયો જતો હોય છે મિત્રો તો મિત્રો અમે ચોટી લેવાલી બજારમાંથી બહાર નીકળીને પહોંચી ગયા એક સારા એવા મંદિરમાં તમે જોઈ શકો છો આ એકસો આઠ મંદિર છે કંઈક સારું એવું મંદિર છે અને અહીંયા ભગવાન રામની પ્રતિમા રાખવામાં આવેલી છે મિત્રો તો મિત્રો આ વિડીયોમાં તમને ઋષિકેશમાં જે જે જોવાલાયક સ્થળો હોય છે મેઇન મેઇન તે વસ્તુ તમને હું આમાં દેખાડવાનો છો તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે મને બતાવજો એટલે તમને મારા વિડીયો કેવા લાગે છે તે મને ચોક્કસપણે કહેજો મિત્રો તો મિત્રો આપણે મંદિરમાં દર્શન કરીને બહાર નીકળી ગયા હતા બહાર નીકળો એટલે તમને આવી સારી એવી બજાર મળી જાય છે મિત્રો મિત્રો અમે બપોરના ટાઈમે આવ્યા હતા જેથી કરીને બજાર આખી ખુલી નહોતી નાસ્તાની નહીં તો તમને નાસ્તાના બધા વિડીયો બતાવો મિત્રો તો મિત્રો આવી રીતે નાની ગલીઓમાંથી આપણે થઈ જવાનું હોય છે જતા જતા રસ્તામાં આવી સારી એવી દુકાન આવે છે તે તમે જોઈ શકો છો ગીતા પ્રેસ ગોરખપુરની દુકાન છે તે તમે જોઈ લો મિત્રો એનું તો કંઈ કહેવામાં આવે જ નહીં કેમકે લગભગ આપણા ધાર્મિક બધા પુસ્તકો ગીતા પ્રેસમાં જ છપાતા હોય છે અને જ્યાંથી આપણે આગળ નીકળતા આવી ગયા હતા એક સરસ મજાની બજારમાં આ બજારમાં તો મિત્રો લેડીઝ આવે એટલે ગાંડા થઈ જાય કેમકે અહીંયા વસ્તુ અઢળક મળે છે આપણને એમ થાય કે શું લેવું શું ના લેવું તે બધી વસ્તુ અહીંયા મળતી હોય છે અને ટાઈમ જાજો જોતો હોય છે તેના હિસાબથી હું તમને કહું છું કે તમે ગમે ત્યારે ઋષિકેશ આવો તો બે દિવસનો ટાઈમ લઈને આવજો મિત્રો અને આપણે પહોંચી ગયા છીએ ઋષિકેશના મેઇન ઘાટ ઉપર મિત્રો તમારે જ્યારે ઋષિકેશ કે હરિદ્વાર તમે આવો તમારે સ્નાન કરવું હોય કે ગંગાજળ ઘરે લઈ જવું હોય તો તમે ફરજિયાત ઋષિકેશ આવજો કેમકે ઋષિકેશમાં સારું એવું પાણી હોય છે એટલું બધું ડોરવાળું પાણી હોતું નથી તમે માર્ગ કરજો તમે હરિદ્વારમાં ગંગાજળ તમે જોજો અને ઋષિકેશમાં ગંગાજળ જોજો બે પાણી એક જ છીએ પણ અહીંયા થોડુંક સારું એવું પાણી હોય છે તો હું તમને આગ્રહ રાખું છું કે આપણે ઘરે લઈ જવું હોય તો આપણે પાણી ઋષિકેશમાંથી ભરવું જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ઋષિકેશનો આ મેન ઘાટ આવી ગયો છે અને હનુમાનજીની પ્રતિમા હનુમાનજીનું મંદિર કેવું સરસ મજાનું છે તે તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ ને હું તમને દેખાડું નદી તમને ભાગીરથી નદી જે ગંગા કહેવામાં આવે છે ભાગીરથી ગંગા અત્યારનો પ્રવાહ છે મિત્રો અહીંથી જ પ્રવાહ આખે આખો પ્રવાહ હરિદ્વાર જાતો હોય છે મિત્રો અને મારી સામે તમે જે આ ભગવાન શંકરની પ્રતિમા જોઈ શકો છો આ એ જ પ્રતિમા છે જે આઠમા મહિનાની એકત્રીસ તારીખે જે ફૂલ વિડીયો વાયરલ થયો હતો કે ગળા લગી ભગવાનને પાણી આવી ગયું હતું આવડિયા તે પ્રતિમા છે જે ઋષિકેશમાં આવેલી છે મિત્રો તો મિત્રો તમે વિચાર કરો કે જો આ જગ્યાએ આટલું બધું પાણી આવી જતું હશે તો કેદારનાથમાં કેટલું બધું પાણી આવ્યું હશે મિત્રો તો મિત્રો હવે આપણે વાતો કરતાં કરતાં આગળ પહોંચી ગયા હતા અને આપણે પહોંચી ગયા હતા સીતા ઝુલા પાસે તો મિત્રો આ કંઈક સીતા ઝુલા આવો સરસ દેખાય છે આ ઘેથી એનો આવો નજારો દેખાય છે સીતા જુલાનો તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો છે તે તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ અને જુલા ઉપર જઈએ અને આપણે ઓલી બાજુ નીકળી જઈએ મિત્રો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સીતા જુલ્લા ઉપર સીતા જુલ્લા ઉપર પહોંચ્યો એટલે કાંઈક તમને આવો રસ્તો દેખાતો હોય છે મિત્રો આ જુલા ઉપર તો વાહને ચાલતા હોય છે જેથી કરીને આપણે વચ્ચો ચાલવાનું હોય છે એક સાઈડ બે સાઈડ ની વાહન ચાલતા હોય છે ડાબી બાજુ વાહન હોય છે જમીન બાજુ વાહન ચાલતા હોય છે વાહન એટલે મોટર સાયકલ એવી બધી રિક્ષા એવું બધું ન ચાલે મિત્રો મોટર ખાલી ચાલી શકે છે બંને સાઈડ મોટરસાઇકલ ચાલતા હોય છે વચ્ચેથી આપણે ચાલીને જવાનું હોય છે મિત્રો તો આ તો સીતા જુલા સીતા જુલા આપણે બહાર નીકળેલા અહીંયા આવી ગયું છે રિક્ષા સ્ટેન્ડ કેમ કે આપણને રિક્ષા બસ સ્ટેન્ડથી થી રામ લગી છોડી જાય છે રામ આપણે ફરતા ફરતા ઋષિકેશમાં સીતા જુલાઈથી પાછું નીકળી જવાનું હોય છે અને અહીંથી જ આપણને રિક્ષાવાળા પાછા આપણને આપણી ગાડી આગળ પહોંચાડી જાય છે મિત્રો તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને તમને મારા વિડીયો કેવા લાગે તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો અને આગળના ટાઈમમાં તમારે કેવા સારા એવા વિડીયો છે તે પણ ચોક્કસપણે કહેજો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમને રજા આપો અને બોલો જય જય શ્રી રામ ને તમે આ નજારો જોઈ શકો છો ઋષિકેશના ના રોડ કેવું સરસ મજાનું પેઇન્ટિંગ કરેલું છે તે તમે જોઈ લો મિત્રો સારું મિત્રો જય શ્રી રામ મળીશું પાછા એક નવા સારા વિડીયો જે લગી તમને રજા આપો અને બોલો જય જય શ્રી રામ જય જય શ્રી રામ